મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત જુદી જુદી સમિતિના ચેરમેનના 2.5 વર્ષ પૂર્ણ થતા વિકાસની કામગીરી અંગે અધિકારીઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત જુદી જુદી સમિતિના ચેરમેનનો 2.5 વર્ષનો સમય પૂર્ણ થયો છે, જેને લઈને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રણેતા અજયભાઈ લોરિયાએ તેમની 2.5 વર્ષની કામગીરી વિકાસની કામગીરી અંગે દરેક અધિકારીઓની એક મીટિંગ યોજી હતી। બાદ પત્રકાર પરિષદ યોજીને તેમણે કરેલી કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના કામો માટે કુલ 290 કરોડ 62 લાખ રૂપિયા મંજૂર થયા છે, જેમાં મોરબી માળિયા માટે 115 કરોડ મંજૂર કરાયા હતા। આ તકે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો, જેમણે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના કુલ 171 કામ મંજૂર થયા હતા, જે પૈકી 137 કામ પૂર્ણ કર્યા છે અને 32 કામ હાલ પણ કાર્યરત છે, જ્યારે અન્ય 12 કામ સંજોગોવશાત પેન્ડિંગ છે, જે ટૂંક સમયમાં હાથમાં લઈ લેવામાં આવશે। આ તકે મોરબી જિલ્લા પંચાયત સદસ્ય દરમિયાન બાંધકામ સમિતિના ચેરમેન પદે પ્રજાની સેવાનો મોકો આપ્યો એ બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ ભાજપ અગ્રણી વડીલોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ભાજપ સરકાર ભરોસાની સરકાર છે, જે આગામી સમયમાં પણ અણનમ રહેશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। અત્યારે જે ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મેરજા ધારાસભ્ય હતા, ત્યારે જે જોબ નંબર આવ્યા છે, મને ખરેખર એક ગર્વની વાત છે કે જોબ નંબર મેં કામ કરીને પૂરા કરી બતાવ્યા છે। ત્યારે આજે મોરબી માળિયાના 115 કરોડ રૂપિયા જે મેરજા સાહેબ જોબ નંબર લાવ્યા હતા, એ આજે મારા ભાગે અને મારા પ્રમુખ શ્રી ચંદુભાઈ શિવરાના ભાગે જે સેવા કરવાનો અમને મોકો મળ્યો છે, જે પારદર્શક વહીવટ કરીને જે અમે પૂરા કર્યા છે। ટોટલ 70 રોડ હતા, 70 રોડમાંથી 56 રોડ પૂરા થઈ ગયા છે અને 3 રોડ જે પ્રક્રિયા ચાલુ છે અને 11 રોડ કોઈ નાના મોટા વિષયના હિસાબે લઈને, જે ખેડૂતોના કે નાના મોટા કોઈ રસ્તાના વિષયને લઈને જે પેન્ડિંગ છે, પણ ટૂંક સમયમાં જે મેરજા સાહેબ હતા ત્યારે 115 કરોડ રૂપિયાના કામ, ત્યાર પછી મોરબી જેતર અણિયારી રોડ જે 24 કિલોમીટરનું છે, 141 કરોડના જે આપણે મેરજા સાહેબના ખોળે જાય કે જે તે ટાઈમે વર્ષોથી આ પ્રશ્ન ઊભો હતો અને સાહેબે રોડ કામ ચાલુ કરાવ્યું। બીજા નંબરમાં મોરબી હળવદ જે 42 કિલોમીટર 197 કરોડના ખર્ચે જે આજે અમને જે કામ કરવાનો આજે મોકો મળ્યો છે અને આજે 2.5 વર્ષમાં અમે કામ પૂરું કરી બતાવ્યું છે પારદર્શક વહીવટ કરીને, અને ત્યાર પછી અત્યારે અમે ભરતનગર, બેલા અને ખોખરા એ રોડની પણ અમે નવી દરખાસ્ત કરી આપી છે જે જિલ્લા પંચાયતમાંથી, જે 12 કરોડના ખર્ચે છે, અને ખોખરામાં જે પાછળ નવા સાદુકાથી બેલા રોડનો જે 9.48 કરોડના ખર્ચે જે દરખાસ્ત થઈ ચૂકી છે। પણ ગર્વની વાત એ છે કે પૂર્વ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાનો પણ આભાર માનું છું અને અમારા નવા પ્રમુખ પાર્ટીના મોરબી જિલ્લા ભાજપના રણછોડભાઈ દલવાડી, એ પણ નાના મોટા કામથી લઈને સહભાગી અમને થાય છે, ગમે ત્યારે રાત્રે 2 વાગે ફરવું પડે છે જિલ્લા પંચાયતમાં આવતા રોડ। ખરેખર એક મોરબીની પ્રજાને એક વાત કરું કે જે મોરબી શહેરનો વિસ્તાર મારામાં નથી આવતો કે મોરબી જિલ્લા પંચાયતમાં નથી આવતો, જે ગામડાના રોડ છે, ફોર એક્ઝામ્પલ આપું તો તમને હાઈવેથી જે ગાળાવાળો રોડ છે, તો અહીંયા શું છે, ઉદ્યોગના હિસાબે મોટા વાહનો ચાલે છે કે આપણી ડિઝાઇન જે જૂની હતી, અહીંયા આજે 50-50 ટનના વાહન ચાલે છે, તો એ રોડ તૂટી જ જવાનો છે। એ ગ્રામ લોકોએ સમજવું જોઈએ કે ભાઈ તમે ફરીને આવો કે તમે મહેન્દ્રનગર થઈને જાઓ કે સ્ટેટ હાઈવે ઉપરથી આવો, જો આજે ગાળાના પાદરમાંથી કે બેલાના પાદરમાંથી જે જિલ્લા પંચાયતમાં રોડ આવે છે ત્યાંથી ગાડી ચાલશે તો રોડ 2 વર્ષ ચાલે છે, 2 વર્ષને હું તો કહું છું 2 મહિનામાં તૂટી જશે। ખરેખર ભારતીય જનતા પાર્ટીનો તેમજ 2.5 વર્ષમાં કંઈ અમારી નાની મોટી કંઈ ભૂલ થઈ હોય તો ખરેખર મોરબી જિલ્લાની પ્રજાની માફી માગું છું, તેમજ મારા અધિકારીઓની હું માફી માગું છું કે મારાથી નાની મોટી ભૂલ થઈ હોય તો। ભારત માતા કી જય, વંદે માતરમ। ખાસ કરીને જિલ્લા પંચાયત જ્યારે ભારતીય જનતા પાર્ટીની આવ્યા પછી વિકાસલક્ષી જે કામ થયા છે મોરબી જિલ્લા વિશે ને વાત જો, દરેક આમ તો ચેરમેન કે ધારાસભ્યો કોઈ પણ એની પાસે હિસાબ કરવાનો પોતાનો નૈતિક અધિકાર હોતો હોય છે, તો એને કરીને એમાં કરીને ખાસ કરીને મોરબી જિલ્લા પંચાયતની અંદર આજે બાંધકામ સમિતિના ચેરમેન એક આવું જે આયોજન કર્યું છે, તો પહેલાં તો એક હૃદયથી એમને મારે અભિનંદન દેવા છે કે એમને એક 2.5 વર્ષનો હિસાબ આપની સમક્ષ રજૂ કર્યો કે આપ એક માધ્યમ છો પ્રજાનું, તો વિશેષ કરીને જે ભારતીય જનતા પાર્ટી સરકાર આવ્યા પછી કે જિલ્લા પંચાયત બન્યા પછી જે કામ કર્યા છે, જે કામ બાકી રહી ગયા છે,
पण ये पण भारतीय जनता पार्टी ने आवनारा तमाम कार्यकर्ता करशे ये पण मने विश्वास है।